અન્ન સેવા યજ્ઞનું આજે સમાપન થયું હતું, જેમાં વિગતો મળી લેવા પ્રકારની છે કે ભાવનગર જિલ્લાના તળાજા શહેરમાં જ્યારથી લોકડાઉન જાહેર થયું ત્યારથી આજ દિન સુધી સતત અન્નદાન સેવા યજ્ઞ ચાલુ હતો, જે તળાજાની આરાધ્ય સ્કૂલ તેમજ રાજભોગ હોટલ તરફથી અને તળાજાના વિવિધ દાતાઓ તરફથી અન્નદાનનો સેવા યજ્ઞ ચાલી રહ્યો હતો, જેનું આજે સમાપન થયું હતું. તેમાં તળાજાના તેમજ સંતો મહંતો રાજકીય સામાજિક આગેવાનો સહિતની ઉપસ્થિતિમાં સમાપન કરવામાં આવ્યું હતું. આ સમયે સુપ્રસિદ્ધ લોક સાહિત્યકાર માયાભાઈ આહીર તેમજ અંબિકા આશ્રમથી પૂજ્ય રમઝુબાપુ સહિતના મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા. તમામ પત્રકાર મિત્રો તેમજ સમગ્ર સેવાભાવીઓનું સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સેવા યજ્ઞ સતત 2 મહિનાથી ચાલુ હતો, જે ગરીબ અને અત્યંત જરૂરિયાતમંદ લોકોને વિનામૂલ્યે શુદ્ધ અને તાજું ભોજન આપવામાં આવી રહ્યું હતું, જે સેવા યજ્ઞનો આજે સમાપન થયું હતું. મારા ગુરુ શ્રી માયાભાઈ આહીર ભાઈ નાનાભાઈ દાતાશ્રીઓએ દાન આપી અને બાપુ એમ કે ભાઈ અમે આજે અમારું ભોજનમાં આટલું દાન છે, અમે આજે આ લોકો એમ કે તમે આવી જાય તો આવી જાય, પણ પૈસાથી નકરાજ પૈસાથી કાંઈ વસ્તુ થતી નથી. અને ઘણા કરોડોપતિના ઘરમાં રૂપિયા બહુ પડ્યા હતા, પણ એને ફોન કરવો પડ્યો હતો કે ભાઈ અહીં કંઈક વ્યવસ્થા કરાવ, કારણ કે પૈસા ખવાતા નથી. ખવાય ખરા, પણ આમ આમ નહીં, કેમ ખવાય એ આપણે જાણીએ છીએ. પણ દાન દેવાવાળા દઈ જાય અને માણસ નાના નાનો ઝૂંપડાનો માણસ છે એ આપણા વિસ્તારમાં ભૂખ્યો ન રહે, એની બહુ સારી શરૂઆત.